કેબિનેટ મંત્રી રાઘવજી પટેલના અધ્યક્ષસ્થાને જામનગર તાલુકાના ઘોંઘવાવ ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજાયો હતો. રાજ્યના છેવાડાના માનવી સુધી રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના લાભાર્થીઓને યોજનાનો લાભ મળી રહે તે હેતુથી વિકસિત ભારત સંકલ્પ યાત્રા દરેક ગામમાં પરિભ્રમણ કરી રહી છે. મંચસ્થ મહાનુભાવોના હસ્તે હર ઘર જલ યોજના અંતર્ગત ઘોંઘવાવ ગ્રામ પંચાયતને અભિનંદનપત્ર, સ્વામિત્વ યોજના હેઠળ રેકર્ડ ડિજિટલાઇઝેશનનું પ્રમાણપત્ર, આભા કાર્ડ, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના, શ્રમિક અન્નપૂર્ણ યોજના જેવી વિવિધ યોજનાઓના લાભાર્થીઓને લાભો સ્થળ પર જ અર્પણ કરવામાં આવ્યા હતા. કરાવેલું છે અને એની પહેલાં જે અગવડતા પડતી હતી એમાં કોઈ તો પહેલાં તો જવાબ નહોતું દેતું, દવાખાને ધોળા થતા હતા અને ખર્ચનો પણ વધારે થતો હતો અને જે ગરીબ માણસો એ કરાવી શકતું ન હતું. પરંતુ આ કાર્ડ જ્યારથી ઉપયોગમાં આવી ગયો છે ત્યારથી અમને સહેલાઈ થઈ ગઈ છે અને જ્યારે અમે દવાખાનામાં એડમિટ થાય છે ત્યારથી ઘરે રજા સુધીના અમને કોઈ પણ તકલીફ પડતી નથી અને વ્યવસ્થિત જમવાનું, ગુણવત્તાવાળું સારું હોસ્પિટલ અને સારી સારવાર અમને આ કાર્ડમાં મળી રહી છે. છેલ્લા 4 વર્ષથી અમે પ્રાકૃતિક ખેતીમાં ચંપલાયું છે અને એ પહેલાં અમે રાસાયણિક ખેતી કરતા. રાસાયણિક ખેતીમાં ખર્ચ એટલો વધતો જતો હતો અને છેલ્લે ઉત્પાદન આવે ના આવે એ કાંઈ નક્કી ના રહેતું અને વ્યાજે પૈસા લઈને બિયારણ લેતા અને હાલ 4 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરી છે. એમાંથી અમને સારા એવા ફાયદા મળે છે અને સરકારશ્રીની સારી અમને એવી હેલ્પ મળે છે કે જેમાં અમારે આત્મા જામનગર આત્મા બાગાયત ખાતા અને મોદી સાહેબના બધો પૂરો સહકાર મળે છે. આભાર.